મારા વિચારથી ઘણા બધા બાળકો અને હું પોતે પણ આવી જ રીતે મોટી થઈ છું કે મારા મગજમાં પણ પોતાના વિશે પોતાની કાબિલિયત અને પોતાની ક્ષમતા વિશે ઘણા પ્રશ્નો રહ્યા છે આત્મસંદેહ જેવી વસ્તુ નિશ્ચિત રૂપે મારા માટે એક સમસ્યા રહી છે જેનો મેં કદાચ સામનો કર્યો છે અને એના પર કાબુ મેળવ્યો છે પણ હું આના પર તમારો અભિપ્રાય જાણવા માંગુ છું આપણે આત્મસંદેહ પર કાબુ કેવી રીતે મેળવી શકીએ ખાસ કરીને યુવાના રૂપમાં નમસ્કાર મને ખુશી છે એને ધ્યાનથી જુઓ જો કારણ તમે નથી તો પછી આપણે બીજાને ને જોઈશું આત્મવિશ્વાસ મૂર્ખ બધાની બધી વસ્તુઓ પર પગ મૂકીને ચાલે છે પોતાના પર વિશ્વાસ કે કોઈ પ્રકારનો ભરોસો તમારી અંદર સ્પષ્ટતા વગર આત્મવિશ્વાસ લાવશે આ ધરતી અને આપણા આસપાસના જીવનને જે નુકસાન પહોંચ્યું છે બધું સ્પષ્ટતા વિનાના આત્મવિશ્વાસના કારણે જ થયું છે જો તમે જે કરી રહ્યા છો એને લઈને તમારી અંદર થોડી શંકા હોય તો તમે કંઈક કરતાં પહેલાં દસ વાર વિચારશો છે ને અને એક સમજદારીવાળી દુનિયા છે હું ઈચ્છું છું કે બધાને પોતાના પર થોડી શંકા હોય હવે શારીરિક અને માનસિક વિકાસ પર આવીએ જ્યારે આપણે આપણા મોટા થવાની વાત કરીએ છીએ તો એક માણસના ઘણા પાસાઓ હોય છે એક માણસનો શારીરિક વિકાસ માનસિક વિકાસ થાય છે વિકાસ ભાવનાત્મક અને બીજા પાસાઓ પણ હોય છે મોટા ભાગે આપણે ફક્ત શારીરિક વિકાસ તે માપીએ છીએ પણ બીજી સંભાવના છે માનસિક વિકાસ તે માપવાની જુઓ શરીર એક ઘણું ઠોસ તત્વ છે એટલે તે ખાસ ઝડપથી વધે છે ઘણા લોકોમાં થોડું ધીરે અથવા થોડું પણ એ ખાસ ઝડપથી વધે છે પણ તમે જે છો એના માનસિક પાસાની પ્રક્રિયા એટલી ઠોસ નથી એક સૂક્ષ્મ ક્રિયા છે વધુ લચીલી વધુ ચંચળ કાં તો અનિશ્ચિત એટલા માટે તેને તમારી શારીરિક પ્રક્રિયાથી ઘણી તેજ ગતિથી વધવું જોઈએ જો લોકોમાં વિકાસને લગતી સમસ્યા હોય છે તો તેનું મુખ્ય કારણ છે કે તેમનું માનસિક વિકાસ એમના શારીરિક વિકાસથી એક પગનું પણ આગળ નથી તો ભલે આ ધરતી પર હંમેશા લોકો સાથે વસ્તુ થઈ રહી છે તો પણ એવું લાગે છે કે તે આ દુનિયામાં પહેલી વાર થઈ રહ્યું છે અને લોકો હેરાન અને સ્તબ્ધ થઈ જાય છે એવું એટલા માટે કારણ કે એમનું માનસિક વિકાસ એમના શારીરિક વિકાસથી પાછળ છે એ ઘણું મહત્વનું છે સમાજમાં આપણે એવી સ્થિતિ બનાવીએ જ્યાં દરેક બાળક માનસિક રીતે પોતાના શારીરિક વિકાસ કરતા ઓછામાં ઓછું એક પગલું આગળ હોય જો તમે તમારા જીવનમાં ફક્ત આ એક વસ્તુ કરો છો તો તમે જોશો કે ભલે તે કિશોરાવસ્થા હોય આધેડ ઉંમર કે વૃદ્ધાવસ્થા તમે કોઈ પણ વસ્તુથી હેરાન નહીં થાવ તમે જાણો છો કે એને કેવી રીતે સાચવવું અને કેવી રીતે હેન્ડલ કરવું અને સરળ પ્રક્રિયાઓના કારણે તમારા જીવનમાં કોઈ આંચકો નહીં લાગે કે ઉથલપાથલ નહીં થાય હાલમાં લોકો એવી રીતે જીવન જીવી રહ્યા છે કે બાળકોને ડાયપરની તકલીફો થઈ રહી છે ટીનેજર્સને હોર્મોનની તકલીફો થઈ રહી છે અને વૃદ્ધ લોકો નિશ્ચિત રૂપે દુખી છે મને જીવનનું એક એવું પાસું બતાવો જેને લોકો એક સમસ્યાની રીતે નથી જોતા જીવન એ કોઈ સમસ્યા નથી જીવન એક પ્રક્રિયા છે સવાલ ફક્ત એ છે કે તમે પોતાને આ પ્રક્રિયા માટે તૈયાર કર્યા છે કે નહીં